बनासकांठा જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા છે અને એક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ડોક્ટરો ગ્રામીણ વિસ્તારની પ્રજાને છેતરી તેમની સારવાર કરતા નજરે પડી રહ્યા છે। આ બાબતે અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આવા ડોક્ટરો સામે માત્ર કાગળ પર જ તપાસ થાય છે, જેના કારણે અવારનવાર ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો બોળી પ્રજાને ઇન્જેક્શન અને દવાઓ આપી સારવાર કરતા નજરે પડતા હોય છે। બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આવા ડિગ્રી વગરના ડોક્ટરો જોવા મળે છે, જેમાં થરાદ એએસપી પૂજય યાદવ સહિત પોલીસની ટીમે ચુવા ગામે તપાસ હાથ ધરતા ત્યાં દશરથ ગોસ્વામી નામના નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો અને ગેરકાયદેસર રાખવામાં આવેલ એલોપેથિક દવાના જથ્થાને થરાદ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। આ અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાંથી ગેરકાયદેસર દર્દીઓને સારવાર કરતા ડોક્ટરો ઝડપાયા છે। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો કોરોના વાયરસની મહામારીમાં આવા અનેક ડિગ્રી વગરના ડોક્ટરો મળી આવશે, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તો જ આવનારા સમયમાં આવા ડિગ્રી વગરના ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં બંધ થઈ શકે તેમ છે। पूरे थराद डिवीजन में तीन बोगस डॉक्टर के केस हुए हैं, जिसमें से एक दशरथ भाई गोस्वामी हैं जो चुआ गांव में प्रैक्टिस कर रहे थे, दूसरे महिपाल सिंह चौहान हैं जो सारा गांव से पकड़े गए हैं, और तीसरे रमेश भाई साधु बालू के गाँव। तो एक केस मानसरी पुलिस ने किया है, एक किया वाव पुलिस ने, और एक एएसपी कचेरी पुलिस। तो आगे की अभी कार्रवाई जारी है।